અમદાવાદમાં શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત હનુમાન યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ તેમજ કોર્પોરેટર અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બુધવારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી હનુમાન યાત્રા નીકળી છે. શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી આ યાત્રા પ્રારંભ થયા બાદ શાહીબાગ વાડજ ઉસ્માનપુરા આશ્રમ રોડ પાલડી ચંદ્રનગર થઈ વાસણા વાયુદેવતાના મંદિરે પહોંચશે. વાયુદેવતાના મંદિરે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ યાત્રા નિજ મંદિરે જવા રવાના થશે. આ યાત્રામાં શણગારેલી ટ્રકો તેમજ વિવિધ પ્રકારના ટેબ્લો પણ જોવા મળ્યા હતા. આવતીકાલે સવારના 10 વાગે હનુમાનજીને બુદ્ધિના લાડુમાંથી બનાવેલો નવગ્રહનો બ્રહ્માંડ મંડળનો આકાર ધરાવવામાં આવશે. ત્યારબાદ તે હનુમાનજીને ધરાવ્યા બાદ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચી દેવામાં આવશે. 10:30 વાગે મંદિરના શિખર ઉપર અમારા પ્રમુખ સુધીરભાઈ નાનાવટી નવી ધજાનું આરોહણ કરશે. ત્યારબાદ 11 વાગે અહીંયા મારુતિ યજ્ઞનું પ્રારંભ થશે. એ યજ્ઞ સાથે 5 વાગે પૂર્ણ થશે.